अनुसूचित જાતિ જનજાતિ તેમજ અન્ય પછાત વર્ગના વિદ્યાર્થીઓના છાત્ર નિવાસ માટે ખૂબ ઉપયોગી સાર્વજનિક કુમાર છાત્રાલય રાપર મધ્ય જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી રૂપિયા 36 લાખથી વધુના ખર્ચે તૈયાર થનાર વિવિધ લક્ષી હોલ કિચન તેમજ સ્ટોરૂમ સ્ટોર룸ના કામનો ખાત મુરત લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું જેમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ પરોલબેન કારા જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશોજી રોશિયા રાપર તાલુકા પંચાયતના પ્રમુખ હમીરજી સોઢા રાપર તાલુકા પંચાયત સમજેક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરી વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કેશવજીભાઈએ છાત્રાલયની સુવિધા માટે જિલ્લા પંચાયતની ગ્રાન્ટ બદલ સમગ્ર બોડીનો આભાર વ્યક્ત કરી સંતોષ વ્યક્ત કર્યો હતો અને વોર્ડન તરીકેની ભગુભાઈ સોલંકીની સેવાને બરદાવી હતી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કિશોરભાઈ મહેશ્વરીએ પોતે આ છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય

અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા કોલેજ કક્ષાનું છાત્રાલય મંજૂર થયું છે જે આવતા સત્રથી શરૂ થઈ જાય તેવા પ્રયત્ન ચાલુ હોવાનું જણાવ્યું હતું આ વેળાએ 1985 થી ગ્રુપતિ તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપતા ભગુભાઈ સોલંકીનું ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું દરસભ્યએ પાણીના ટાંકા માટે ગ્રાન્ટની જાહેરાત કરી હતી કાર્યક્રમમાં નશાભાઈ દૈયા લક્ષ્મણસિંહ સોઢા દાનાભાઈ બડકા ડોલરરાય ગોર કેશુબા વાઘેલા રાજુબા જાડેજા બોબીબેન સોલંકી ગેલાભાઈ બગડા મૂળજી પરમાર દીઘા પઢિયાર પેથા પરમાર હરિલાલ રાઠોડ રામજી મુછડીયા ભરત પરમાર માયાબાઈ દેડા મેમા ચૌહાણ રાજેન્દ્ર વાઘેલા રાણા પરમાર આંબાભાઈ મુસડીયા ઉકા નસા રામજીભાઈ રાજપૂત પ્રદીપસિંહ સુઢા નવીન મકવાણા મોહન ગોહિલ તેમજ અન્ય મહાનુભાવો સહિત વિદ્યાર્થીઓ વગેરે હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભરત પરમાર તેમજ આભાર વિધિ બઘુભાઈ સોલંકીએ કરી હતી